અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે કાચના બે ટુકડાઓનો ઉપયોગ કરીને દૂર રહેલી વસ્તુઓને કઈ રીતે ખૂબ જ મોટી જોઈ શકાય. બીજા શબ્દોમાં કહીએ તો ટેલિસ્કોપની રચના કઈ રીતે કરી શકાય. હવે આ વિડીયોમાં ટેલિસ્કોપની મોટવણી અથવા મોટવ શક્તિ અથવા મેગ્નિફાઈંગ પાવર શું થાય તે શોધીએ. આપણે સામાન્ય રીતે મોટવણીને ટેલિસ્કોપની મદદથી આંખ આગળ રચાતો ખૂણો અને વસ્તુની મદદથી ટેલિસ્કોપ વગર રચાતા ખૂણાના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તમે અહીં જોઈ શકો આપણી આંખ આગળ ટેલિસ્કોપ વડે રચાતો ખૂણો આ થશે. આપણે આ ખૂણાને થીટા પ્રાઇમ કહીશું. હવે જો આપણે આ ટેલિસ્કોપનો ઉપયોગ ન કરીએ તો આ ચંદ્ર વડે રચાતો ખૂણો શું થાય? જો આપણે ટેલિસ્કોપનો ઉપયોગ ન કરીએ તો અહીં આ કિરણો સીધા જ આપણી આંખ પર પડશે અને તેથી ચંદ્ર વડે બનતો ખૂણો આ થશે. આપણે આ ખૂણાને થીટા ઝીરો કહીએ અથવા થીટા નોટ. અને આ બંને ખૂણાઓનો ગુણોત્તર ટેલિસ્કોપની મોટવણી થાય. આપણે આ બંને ખૂણાઓનો ગુણોત્તર શા માટે લઈ રહ્યા છીએ? કારણ કે આપણે અગાઉ જોઈ ગયા કે અહીં રેટિના આગળ ઉત્પન્ન થતા પ્રતિબિંબની ઊંચાઈ અથવા તે પ્રતિબિંબ કેવું દેખાશે તે આ ખૂણા વડે નક્કી થાય છે. આમ આ ખૂણાઓનો ગુણોત્તર એ આપણી રેટિનામાં પ્રતિબિંબના કદનો ગુણોત્તર થશે. આપણે તેના વિશે અગાઉ વાત કરી ગયા છીએ. હવે તમે વિડીયો અટકાવો અને આકૃતિ પરથી આ બંને ખૂણાઓ શું થાય તે શોધવાનો પ્રયત્ન કરો. આશા છે કે તમે તે પ્રયત્ન કર્યો હશે. થીટા પ્રાઇમ અથવા થીટા ડેશ એ આ ખૂણો છે. તેના માટે આ ત્રિકોણનો ઉપયોગ કરી શકાય. તમે તે ખૂણાનો અંદાજ મેળવવા ટેન્જન્ટ વિધેયનો ઉપયોગ કરી શકો. ટેન્જન્ટ થીટા એ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ થશે. માટે આના બરાબર સામેની બાજુ એ પ્રતિબિંબની ઊંચાઈ છે ભાગ્યા પાસેની બાજુ, જે આ નેત્રકાચ અથવા આઈપીસની કેન્દ્ર લંબાઈ છે, એફઈ છેદમાં. હવે આ થીટા ઝીરો બરાબર શું થાય? થીટા ઝીરોની ગણતરી અહીં કરવાને બદલે આપણે થીટા ઝીરોની ગણતરી અહીં કરી શકીએ, કારણ કે તે બંને અભિકોણો છે અને તેમના મૂલ્ય સમાન હશે. હવે થીટા ઝીરો શોધવા આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરી શકીએ અને ફરીથી ટેન્જન્ટ વિધેયનો ઉપયોગ કરીએ. સામેની બાજુ, જે ફરીથી પ્રતિબિંબની ઊંચાઈ થાય, ભાગ્યા પાસેની બાજુ. હવે અહીં પાસેની બાજુ એ વસ્તુ કાચ એટલે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે, એફ ઝીરો. આપણે તેને સાદુરૂપ આપીએ માટે આ પ્રતિબિંબની ઊંચાઈ કેન્સલ થઈ જશે. તેથી મોટવણી બરાબર વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ ભાગ્યા નેત્ર કાચની કેન્દ્ર લંબાઈ. તેનો અર્થ એ થાય કે જો આપણને ટેલિસ્કોપની મોટવ શક્તિ ખૂબ જ વધારે જોઈતી હોય તો આ વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ ખૂબ વધારે હોવી જોઈએ અને આ નેત્રકાચની કેન્દ્ર લંબાઈ ઓછી હોવી જોઈએ. હવે એક અંતિમ બાબત જોઈએ. હું હંમેશા આ કિરણ આકૃતિમાં ગૂંચવણ અનુભવું છું. જ્યારે કોઈ પણ એમ કહે કે આ પ્રકાશના કિરણો ખૂબ જ દૂરથી આવી રહ્યા છે ત્યારે મારા મગજમાં હંમેશા આ ચિત્ર આવે છે. હું હંમેશા એમ વિચારું છું કે અનંત અંધારેથી આવતા પ્રકાશના કિરણો બિંદુવત પ્રતિબિંબ બનાવે છે, પરંતુ અહીં ટેલિસ્કોપની આકૃતિમાં આ બિંદુવત પ્રતિબિંબ નથી. એવું શા માટે? અને તેના કારણે જ ટેલિસ્કોપની મોટવણી વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ પર આધાર શા માટે રાખે છે તે મને સમજાતું નથી. કારણ કે જો કેન્દ્ર લંબાઈ વધે તો આ અનંત અંધારેથી આવતા પ્રકાશના કિરણો દૂર કેન્દ્રિત થશે આ પ્રમાણે, પરંતુ આપણને હજુ પણ બિંદુવત પ્રતિબિંબ જ મળે. તેનો અર્થ એ થાય કે તે વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ પર શા માટે આધાર રાખે છે? અહીં કંઈક આવું થશે. આ ફક્ત અંદાજ છે. તમે જોશો કે વાસ્તવમાં જ્યારે પ્રકાશના કિરણો ખૂબ જ દૂર આવેલા સ્ત્રોતમાંથી આવતા હોય તો તેઓ મુખ્ય અક્ષને સમાંતર હોતા નથી. તમે આકૃતિમાં જોઈ શકો કે તેઓ એકબીજાને સમાંતર હોય છે, પરંતુ તેઓ મુખ્ય અક્ષને સમાંતર હોતા નથી. તેઓ અહીં મુખ્ય અક્ષ સાથે નાનો ખૂણો બનાવે છે, જેને આપણે થીટા નોટ અથવા થીટા ઝીરો કહ્યું. મોટાભાગની પરિસ્થિતિમાં આપણે આ ખૂણાને ઝીરો તરીકે લઈએ છીએ, કારણ કે આપણા માટે પ્રતિબિંબનું કદ મહત્વનું નથી, પરંતુ તે શૂન્ય હોતો નથી અને તેના કારણે જ અહીં જે પ્રતિબિંબ રચાય છે તેની નિશ્ચિત ઊંચાઈ હોય છે. તેનું નિશ્ચિત
કદ હોય છે, પરંતુ તે પ્રતિબિંબ ખૂબ જ નાનું હોય છે. તે ચંદ્રની સરખામણીમાં ખૂબ જ નાનું હોય છે. ચંદ્રનો વ્યાસ હજારો કિલોમીટર છે, જ્યારે આ આપણને ફક્ત અમુક સેન્ટીમીટર હોય એવું લાગે છે. માટે આ બિંદુવત પ્રતિબિંબ જ થશે, પરંતુ આ કદનું નહીં. માટે આપણે આ અંદાજને દૂર કરી શકીએ. હવે જો આપણે આ કેન્દ્ર લંબાઈ વધારીએ તો શું થાય? જો આપણે આ કેન્દ્ર લંબાઈ વધારીએ તો અહીં આ મુખ્ય કેન્દ્ર ક્યાંક અહીં આવશે. માટે પ્રકાશનું ભૂરું કિરણ અહીંથી પસાર થશે અને તે લેન્સ સાથે લગભગ અહીં અથડાશે, અને પછી આ બંને પ્રકાશના કિરણો લગભગ અહીં ક્યાંક ભેગા થશે. જો આપણે આ મુખ્ય કેન્દ્ર લઈએ, કેન્દ્ર લંબાઈ વધારીએ, તો પ્રકાશનું ભૂરું કિરણ કંઈક આ પ્રમાણે આવશે. આ પ્રમાણે તેનું પરાવર્તન થાય અને તમે હવે જોઈ શકો કે આ બંને કિરણો લગભગ અહીં ક્યાંક ભેગા થાય છે. તે હવે આનાથી દૂર ભેગા થાય છે અને તેઓ અહીં ભેગા થાય છે, જેના કારણે હવે પ્રતિબિંબનું કદ વધે છે. આમ આપણને અહીં જે પ્રતિબિંબ મળે છે તે આ કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે. જો કેન્દ્ર લંબાઈ વધારે તો પ્રતિબિંબનું કદ પણ વધારે. હવે જો આપણે ચંદ્રને જોતા હોઈએ અને ખૂબ જ વધારે કેન્દ્ર લંબાઈ ધરાવતા વસ્તુકાચનો ઉપયોગ કરીએ, તમે તેના વડે રચાતા પ્રતિબિંબનું કદ જુઓ. હવે જો આપણે નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો વસ્તુકાચનો ઉપયોગ કરીએ તો શું થાય તેની સરખામણી કરો. આ કેન્દ્ર લંબાઈ નાની છે. તમે જોઈ શકો કે રચાતું પ્રતિબિંબ નાના કદનું છે. આ બંને ઉદાહરણમાં પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવે છે અને અનુરૂપ મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે, અને તેમ છતાં પ્રતિબિંબના કદ કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. તેથી જ જો વધારે કેન્દ્ર લંબાઈ લઈએ તો આ પ્રતિબિંબનું કદ વધે, જેના કારણે આ ખૂણો વધે અને ટેલિસ્કોપનું મેગ્નિફાઈંગ પાવર પણ વધે. અને જો આપણે નેત્રકાચની કેન્દ્ર લંબાઈ ઓછી લઈએ તો આ પ્રતિબિંબ નજીક જશે, જેના કારણે આ મોટવણી અથવા મેગ્નિફાઈંગ પાવર વધશે. આમ કોઈ પણ ટેલિસ્કોપનો હેતુ વસ્તુને નજીક લાવવાનો હોય છે, અને આ નેત્રકાચનો હેતુ પ્રતિબિંબને મોટું કરવાનો હોય છે. જેમ કે બિલોરી કાચ, કોઈ પણ ટેલિસ્કોપમાં આ વસ્તુકાચ ખૂબ જ મોટો બનાવવામાં આવે છે, જેથી અનંત અંતરેથી આવતા ઘણા બધા પ્રકાશના કિરણો તેના પર આપાત થઈ શકે અને અહીં રચાતું પ્રતિબિંબ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ.